नमस्कार। आज आप आ लेक्चर में उदाहरण 4.7 एनी वात आपणे करीशुं। हवे एनी अंदर सौ प्रथम तो आपणे आवुं सूत्र धारीए के जो विद्युत प्रवाहधारित वर्तुळाकार रिंग होय अने एनी जो त्रिज्या आर होय तो तेनी अक्ष उपरना कोई बिंदुए बी इक्वल्स टू आवुं सूत्र जोई गया के म्यू झीरो आई अपॉन अहींया आर स्क्वेर टू आर स्क्वेर प्लस एक्स स्क्वेर रेस टू 3/2। પણ અક્ષ ઉપરનું કોઈ બિંદુ ના હોય પણ જો એના કેન્દ્ર ઉપરનું જ બિંદુ હોય તો આપણે જોઈ ગયા કે જો એક્સ બરાબર ઝીરો હોય તો તેવા સંજોગોની અંદર બી ઇક્વલ્સ ટુ સૂત્ર મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર થાય। પણ ધારો કે કોઈ જગ્યાએ નજીક આંટાઓ વીંટેલા હોય, એટલે કે ધારો કે નજીક એન આંટાઓની રિંગ અહીંયા બનેલી હોય, તો જો ખૂબ નજીક એન આંટાઓની રિંગ બનેલી હોય તો તેના કેન્દ્રથી અક્ષ ઉપરના એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ બી ઇક્વલ્સ ટુ મ્યુ ઝીરો એન આઈ, એકનું આઈ તો એન આંટાનું કેટલું, એન આઈ, એટલે એન વખત ચુંબકીય ક્ષેત્ર મળે। તો આનો ઉપયોગ તમારે સોલેનોઇડમાં પણ આગળ થશે અને ઘણી જગ્યાએ થશે, એટલે આ કોન્સેપ્ટ સમજી લો અને અહીંયા પણ આપણે એનો ઉપયોગ કરવાનો છે। એટલે દાખલો એકદમ નાનો અને સિમ્પલ છે, પણ આ વસ્તુ હોવી જોઈએ તમારા ખ્યાલમાં કે જો એકના કારણે ચુંબકીય ક્ષેત્ર બી, તો એવા એન આંટા હોય તો જો એન આંટા હોય તો કેટલું ચુંબકીય ક્ષેત્ર, તો એક ગણું થાય કે ના થાય, એન ગણું થાય કે ના થાય। તો એટલા માટે આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એમાં એન વડે ગુણાઈ જાય છે, સીધી ત્રિરાશિ છે કે એક આંટો તો ચુંબકીય ક્ષેત્ર બી, તો એન આંટા તો નવું ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો એ જે ચુંબકીય ક્ષેત્રની કિંમત છે એને એન વડે તમે ગુણો તો નવું ચુંબકીય ક્ષેત્ર તમને મળે। પણ અહીંયા આપણે બી જ લખીએ છીએ, તો બી ઇક્વલ્સ ટુ મ્યુ ઝીરો એનઆઈ આર સ્ક્વેર છેદમાં ટુ અને અહીંયા આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2। અને જો એક્સ બરાબર ઝીરો હોય, એટલે કે આના કેન્દ્ર ઉપર જ જો તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય અને એન આંટા હોય, તો અહીંયા તમારી પાસે કેન્દ્ર પર એક્સ બરાબર ઝીરો લખો તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મ્યુ ઝીરો એન આઈ અપોન શું થાય, ટુ આર થાય। તો હવે આ સૂત્ર ઉપરનો દાખલો અહીંયા આપેલો છે કે એક ખૂબ પાસે વીંટાળેલા એક આંટાઓ છે, એ આંટાઓની સંખ્યા વર્તુળાકાર લૂપમાં એ આંટાઓ અહીંયા તમને વીંટાળીને આપેલા છે, અને એ ગૂંચળું છે એને આપણે ગૂંચળું પણ પછી કહી શકીએ, તો એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે। એટલે કે અહીંયા પાસે વીંટાળેલા હોય એવા તમારી પાસે 100 આંટાઓનું બનેલું ગૂંચળું છે, તો એન બરાબર અહીંયા 100 આંટાઓ છે। ત્યારબાદ આપણને એવું કહે છે કે તેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો એમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે, અને આપણને એની ત્રિજ્યા આપી છે કે એની જે ત્રિજ્યા છે એ 0.1 મીટર છે, એટલે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે। તો આર ઇક્વલ્સ ટુ 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 0.1 મીટર થાય। તો હવે તેના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય કેટલું થાય, તો ડાયરેક્ટ આપણે આ સૂત્ર ખાલી વાપરવાનું છે, તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0 NI/2R। બસ હવે આમાં કિંમતો મૂકી દઈએ, તો અહીંયા બી ઇક્વલ્સ ટુ મ્યુ ઝીરો એટલે 4π × 10⁻⁷, એન એટલે 100, આઈ એટલે અહીંયા 1/2, અને અહીંયા 10⁻² એટલે 10⁻¹. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની કઈ કિંમત આવશે, જે કિંમત અહીંયા 6.28 × 10⁻⁴ આવે, એટલે અહીંયા 6.28 × 10⁻⁴
10 ની માઇનસ 4 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર એ તેના કેન્દ્ર ઉપર હશે. અને દિશા અહીંયા પૂછી નથી, બાકી જો અહીંયા વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આ બાજુ હોય ચુંબકીય ક્ષેત્ર, સમઘડી દિશામાં હોય એટલે આ બાજુથી જોતા તો આ બાજુ થાય. ચલો ક્લિયર. તો આ સાથે આપણે ઉદાહરણ 4.7 છે એનું સોલ્યુશન લીધું. હવે એટલો જ અગત્યનો ઉદાહરણ નંબર 4.8. હવે એ ઉદાહરણ નંબર 4.8 જે પહેલો ભાગ છે એ આપણે થિયરીમાં જોઈ ગયા છે, અને આપણે બીજા ભાગથી શરૂઆત કરીશું. તો પહેલો ભાગ શું છે એ પણ તમને ટૂંકમાં કહી દઉં, અને ત્યારબાદ તમે થિયરીમાં ફરી જોઈ લેજો એટલે એ સૂત્ર આપણે તારવેલું જ છે. કે ધારો કે અનંત લંબાઈનો એક તાર છે, અહીંયા આપણે થોડો મોટો કરી અને જોઈએ છે, એટલે કે અનંત લંબાઈનો તાર છે અને એમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, અને તેની આસપાસના વિસ્તારમાં હવે એને આપણે બે પાર્ટમાં વહેંચી શકીએ. આ આર છે, ધારો કે આ જે તમારો તાર છે એની ત્રિજ્યા, એટલે એને જો તમે કાપો તો એની ત્રિજ્યા એ જેટલી છે ધારો કે, કારણ કે તાર જનરલી સુવાહક તાર હોય એ ગોળાકાર એટલે કે નળાકાર હોય. તો અહીંયા આપણી પાસે જો આર ગ્રેટર દેન એ હોય તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો એ આપણે એમ્પિયર સર્કિટના નિયમ ઉપરથી જોઈ ગયા કે LHS માં શું આવતું હતું, બી ઇન્ટુ 2πr ઇક્વલ્સ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ, અને આર ઇઝ ગ્રેટર દેન એ માટે આપણે સાબિત કરી ગયા બી ઇક્વલ્સ ટુ અહીંયા મ્યુ 0 આઈ અપોન 2πr. હવે એની તમામ ડિટેલ સમજૂતી એ આની જે થિયરી છે એમાં કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે બધું જ સમજાયેલું છે, તો એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે ફરીથી અહીંયા આપણે એની ચર્ચા કરવાની જરૂર નથી. પણ અહીંયા આપણને એમ કહે છે કે તારના અંદરના વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં એટલે આર ઇઝ લેસ ધેન એ માટે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર શોધો, અથવા તો ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર તારો. હવે પહેલા તો આપણે અહીંયા એ ધારવું પડે કે ધારો કે તારની ત્રિજ્યા એ છે. હવે આની આ વાત જો આપણે થોડીક આમ ઝૂમ કરીને દેખીએ તો આ તાર છે ધારો કે, એને આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ અથવા તો આપણે મોબાઈલની ભાષામાં કહીએ તો એને થોડો ઝૂમ કરી અને દેખવામાં આવે, તો આ તારની ત્રિજ્યા છે એ છે. મારે ધારો કે આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, અને જેની ત્રિજ્યા એ ધારો કે સ્મોલ આર છે, અથવા તો આપણે કહી શકીએ કે સ્મોલ આર ત્રિજ્યા અથવા તો એના કેન્દ્રથી, એટલે કે તારનું જે આડછેદ છે એના કેન્દ્રથી આર જેટલા અંતરે, કે જે આર એ લેસ ધેન એ છે, ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્રની કિંમત શોધવી છે. તો અહીંયા પણ આપણે શું કરવું પડે, એમ્પિયર સર્કિટલ નિયમ વાપરવા એક એમ્પિયર લૂપ લેવી પડે. અને ધારો કે હું આ દિશામાં એમ્પિયર લૂપ લઉં છું અને આર ત્રિજ્યાની એક એમ્પિયર લૂપ લઉં છું, તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની જેમ એની દિશામાં જ હશે, એટલે એના ઉપર સંપાત થતી હશે. આને પણ જો આપણે મોટું કરીને દેખીએ તો અહીંયા શું થશે કે આ આર ત્રિજ્યાની એમ્પિયર લૂપ, અહીંયા તમામ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જાય છે, આ બાજુ બી અને ડીએલ એ બંને વચ્ચેનો ખૂણો કેવો થશે, ઝીરો થશે, બરાબર. અને એ પરથી આપણે એમ્પિયર સર્કિટલના નિયમ ઉપરથી અહીંયા સૂત્ર તારવીશું. પણ અહીંયા પ્રશ્ન એ થશે કે એની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો એના માટે આપણે આવી રીતે શરૂઆત કરીએ કે ધારો કે તારના અંદરના વિસ્તારમાં આર ત્રિજ્યાની એમ્પિરિયન લૂપ ધ્યાનમાં લેતા,
તો હવે એમ્પિયર સર્કિટનો નિયમ શું છે? ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇક્વલ્સ ટુ મ્યુ ઝીરો સિગ્મા આઈ. હવે આ તો આપણને બી અને ડીએલ વચ્ચેનો ખૂણો એ દરેક બિંદુઓ માટે ઝીરો મળશે, એ પણ પેલા થિયરીના પાર્ટમાં સમજાયેલું છે, એટલે એ ફરી અહીંયા ડિટેલમાં ચર્ચા નથી કરતા, ખાસ આની જ ચર્ચા કરવાની છે. એ તમે પેલા જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે અહીંયા આટલી એમ્પિયર લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? તો ટોટલ આખા તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? આઈ. અને ધારી લઈએ કે આ પ્રવાહ એ રીતે પસાર થાય છે કે સમગ્ર તારના તમામ બિંદુઓએ એનું પ્રમાણ સરખું છે, સરખી રીતે વહેંચાઈને પસાર થાય છે. એવું નહીં કે આટલા ભાગમાંથી વધારે પસાર થઈ ગયો અને આટલા ભાગમાંથી ઓછો પસાર થઈ ગયો. તો આપણે અહીંયા ધારીએ કે ધારો કે આ એ ત્રિજ્યાના તારમાંથી સમાન રીતે વિદ્યુત પ્રવાહ પથરાઈને વહન કરે છે, બરાબર? તો હવે તમે જુઓ આ ક્ષેત્રફળ કેટલું થાય? આનું આર જેટલું હતું તો પાઈ એ સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ થાય કે ના થાય? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ ઇક્વલ્સ ટુ ટોટલ પ્રવાહ આઈ છે, ટોટલ ક્ષેત્રફળ પાઈ એ સ્ક્વેર છે. એટલે આઈ અપોન પાઈ એ સ્ક્વેર લો તો એ તમને શું આપે? એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહની કિંમત આપે. તો હવે જો આપણે અંદર આર ત્રિજ્યાની એમ્પિરિયન લૂપ લઈએ તો એમાંથી ઉપર તરફ કેટલો પ્રવાહ પસાર થાય એ આપણે શોધવું છે, બરાબર? તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ તો એના બરાબર આઈ અપોન પાઈ એ સ્ક્વેર. તો આપણે જે એમ્પિરિયલ લૂપ લીધી છે એની ત્રિજ્યા આર છે, તો પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ પ્રવાહ કેટલો? તો પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ પ્રવાહ કેટલો? તો પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ પ્રવાહ એ કેટલો? તો આપણે એમ કહી શકીએ કે એમ્પિરિયન લૂપમાંથી પસાર થતો પ્રવાહ જો આપણે લઈએ તો એ પ્રવાહ સિગ્મા આઈ ઇક્વલ્સ ટુ આ ઉપર જાય એટલે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ આઈ ડિવાઇડેડ બાય પાઈ એ સ્ક્વેર, અને પાઈ પાઈ કેન્સલ થાય તો આના બરાબર શું થાય? અહીંયા આઈ ઇન્ટુ આર સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર, એટલે સિગ્મા આઈ આપણને મળી ગયા. હવે એલએચએસમાં તમે જુઓ કે અહીંયા આ આર ત્રિજ્યાની જે લૂપ છે એમ્પિયરિયન લૂપ એ અહીંયા લીધી, તો દરેક બી ડોટ ડીએલ બી ડોટ ડીએલ બી ડોટ ડીએલ લો તો બધા માટે બી અને ડીએલ વચ્ચેનો ખૂણો કેવો મળે? ઝીરો મળે. તો આપણે અહીંયા જો એલએચએસ લઈએ તો ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન બી ડીએલ કોસ ઝીરો, કોસ ઝીરોની કિંમત વન, અને કેવી રીતે ઝીરો થાય છે એ તમે થિયરીમાં સમજો, મેં ડિટેલમાં સમજાવ્યું છે. આકૃતિની સમમિતિ ઉપરથી તમામ બિંદુઓએ બીની કિંમત કેવી? સમાન. અને એટલા માટે અહીંયા બી ઇન્ટુ ઇન્ટિગ્રેશન ડીએલ, બી અચળ છે દરેક બિંદુ માટે એટલે એને બહાર લઈ લઈએ, ઇન્ટિગ્રેશન ડીએલ આવે એટલે થિયરીમાં એ પણ બહુ ડિટેલમાં સમજાયું છે. તો બી ઇન્ટુ શું થાય? ટુ પાઈ આર, તો આ એલએચએસ થશે. અને આરએચએસ શું થશે? તો આરએચએસ ઇક્વલ્સ ટુ મ્યુ ઝીરો સિગ્મા આઈ, એટલે કે અહીંયા મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય એ સ્ક્વેર. તો આ એલએચએસ થયું, આ આરએચએસ થયું, બંનેને આપણે સરખાઈ દઈએ તો આપણને અહીંયા શું મળશે?
તો LHS ઇક્વલ્સ ટુ RHS જો આપણે લઈએ તો આ રીતનું સૂત્ર મળશે કે B ઇન્ટુ ટુ પાઈ આર, B ઇન્ટુ ટુ પાઈ આર ઇક્વલ્સ ટુ મ્યુ ઝીરો I R સ્ક્વેર ડિવાઇડેડ બાય A સ્ક્વેર. તો માટે અહીંયા જો એક આર એક આર ઉડી જશે, તો માટે B ઇક્વલ્સ ટુ અહીંયા મ્યુ ઝીરો, પછી અહીંયા I, અહીંયા R ડિવાઇડેડ બાય પાઈ A સ્ક્વેર થશે. આ રીતનું સૂત્ર આવશે. શેના માટે? R ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A માટે, બરાબર. તો અહીંયા આપણી પાસે R ઇઝ લેસ ધેન A માટે આ સૂત્ર મળશે, બરાબર. અને R ઇઝ ગ્રેટર ધેન A માટે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ A માટે આ સૂત્ર છે. તો આ રીતે તમે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની કિંમત શોધી શકો. સાથે સાથે તમે જો બહારના વિસ્તાર માટે તમે જો, તો R ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ A માટે જેમ જેમ R વધે છે એમ B એ ઘટે છે, અને અંદરના વિસ્તારમાં જેમ જેમ R વધે છે એમ B વધે છે, કારણ કે વધારે ને વધારે વિદ્યુત પ્રવાહ એ એમ્પિયર લૂપની અંદર આવતો જાય છે. એટલા માટે અંદરના વિસ્તારમાં એ B ચલે છે, R છે. તો હવે જો આપણે આનો આલેખ આ રીતે દોરી શકીએ કે R ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A માટે B ચલે છે R, એટલે જો X ચલે છે Y હોય તો એનો આલેખ કેવો આવે? સુરેખા. અને R ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ A માટે B ચલે છે 1/R, એટલે હવે ઘણાને એવું હોય છે કે જો 1/R હોય ને તો જો X ચલે છે Y નો ગ્રાફ આમ હોય તો X ચલે છે 1/Y નો ગ્રાફ એ આમ આવે, આમ ના આવે, એ આખો પરવલય થાય, અરે અતિવલય થાય, આમ આવે. એ મેથ્સ વાળા તો શીખશે, પણ બાયોલોજી વાળા ધ્યાનમાં રાખવાનું કે એક્સ ચલે છે 1/Y નો ગ્રાફ કેવો આવે? તો આ એક્સ અને ધારો કે વાય હોય તો એક્સ ચલે છે વાય નો ગ્રાફ આ અતિવલય આવે, આવો આવે. ફરીથી અહીંયા દોરું છું, આમ આવશે. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં જ્યાં આવું થાય, નહીં તો ઘણા ને એવું હોય કે ચલે છે આનો ગ્રાફ આમ બરાબર સ્ટ્રેટ, તો કે ભાઈ ચલે છે 1/R તો આમ સ્ટ્રેટ આવે, એમ ના આવે. એટલે એ વસ્તુ ખાસ તમે મગજમાં ધ્યાન રાખજો. અને હવે જો આપણે B વિરુદ્ધ R નો ગ્રાફ દોરીએ, તો B અહીંયા R, આ જે કિંમત છે એ ધારો કે R બરાબર A છે, તો જ્યાં સુધી R ની કિંમત A સુધી હશે ત્યાં સુધી તો એ આલેખ સુરેખા આવશે, એટલે કે B ચલે છે R આવશે, અને પછી અતિવલય આવશે. જ્યારે R ગ્રેટર દેન એ થશે એટલે એનો ગ્રાફ છે એ આમ આવશે, આ અતિવલય આકાર છે. તો આ ગ્રાફ છે એ B ચલે છે 1/ શું થાય? R થાય. અને અહીંયા R ટેન્સ ટુ ઇન્ફિનિટી તેમ B ટેન્સ ટુ ઝીરો, એટલે અતિવલય બે બાજુ ક્યાંય અડે નહીં અને I ક્યાંય અડતું નથી, એટલે અડાડી નહીં દેવાનો, નહીંતર એ ગ્રાફ કેવો કહેવાય? ખોટો કહેવાય, બરાબર. તો આ રીતે આ આલેખની પણ આપણે વાત જે ચોપડીમાં આપી છે એ પણ આપણે સમજવી પડે અને એ આપણે અહીંયા સમજાય. તો આ સાથે આ ઉદાહરણ નંબર 4.8 છે એ પણ અહીંયા સંપૂર્ણપણે આપણે જોઈ ગયા, અને એને આ રીતે આપણે ગણવાનો થાય ખૂબ જ અગત્યનો છે, કારણ કે 3 માર્કમાં પૂછાઈ શકે એ પ્રકારનો દાખલો છે. ઓકે.